નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ તો જો તમે આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આપણી ચેનલની અપડેટ્સ તમને સરળતાથી મળી રહે. સાથે જ અહીંયા દર્શાવેલ બેલ આઇકોન પ્રેસ કરવાથી તમને નોટિફિકેશન સ્વરૂપે આપણી ચેનલની અપડેટ્સ તમારા મોબાઈલ પર સરળતાથી મળી રહેશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો કલરવ વોઇસ ઓફ નોલેજને, અને સાથે જ અહીંયા દર્શાવેલ બેલ આઇકોન પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અપડેટ્સ નોટિફિકેશન સ્વરૂપે સરળતાથી મળી રહે. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં ઘાત અને ઘાતાંક પ્રકરણમાં સ્વાધ્યાય 13.2 એના ભાગ ચોથામાં આપણે ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે. આગળ આપણે 3 ભાગની અંદર 3 દાખલાનો અભ્યાસ કરી ગયા છે, તો ચાલો ચોથા દાખલાથી શરૂઆત કરીએ. ચોથા દાખલાની રકમ છે, નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો. તો અહીંયા ગુણાકાર આપેલો છે, પહેલો દાખલો, ચોથાનો પહેલો દાખલો 108 × 192. તો પહેલાં આપણે 108ના અવિભાજ્ય અવયવ પાડશું, ત્યારબાદ 192ના અવિભાજ્ય અવયવ પાડશું. તો 108ના અવિભાજ્ય અવયવ પાડીએ તો એકમનો અંક અહીંયા 8 છે, એટલે 2ની ચાવી લાગશે, એટલે 2થી ભાગક આવશું, તો 2 5 10 અને 2 4 8 એટલે કે 54 આવશે. તો 2 2 4 અને 2 7 14 એટલે કે 54 ભાગ્યા 2 કરશું તો 27 આવશે. હવે 27 છે, એકમનો અંક 7 છે, એટલે એકી આંકડો છે, એટલે 2થી ભાગ હાલશે ને, એટલે 3થી ભાગ હકાવશું, તો 3ના પાડામાં 3ના ઘડિયામાં 27 આવે છે. 3 9 27, 9 એટલે કે 3 3 9 અને 3 1 3. તો 108નો અવયવ થશે 2 × 2, એને ગુણ્યા 3 વખત 3. એ જ રીતે આપણે 192ના અવયવ જોઈએ. 192માં એકમનો અંક 2 હોવાથી 2થી ભાગ આવશે, 2 9 18 અને 1 વધશે 2 6 12 એટલે કે 96 × 2 કરશું એટલે 192 થશે. 192 ભાગ્યા 2 કરશું એટલે 96 વધશે. તો 2 4 8, 1 વધશે 2 8 16 એટલે કે 48 આવશે. તો 48ને 2 વડે ભાગશું તો 2 2 4 અને 2 4 8 એટલે કે 24 આવશે. આ જ રીતે 24ને આપણે 2થી ભાગ અકાવશું તો 12 2 24 એટલે કે 12 આવશે. અને ત્યારબાદ 2થી આપણે 12ને 2થી ભાગ અકાવશું એટલે 2 6 12 આવશે, 2 6 12. ત્યારબાદ 6ને 2 વડે ભાગશું એટલે 2 3 6 થશે અને 3 1 છેલ્લે 3 1 3 એટલે કે 192ના અવયવ 3 ને 3 6 વખત 2 અને 1 3. તો આપણે 108 અને 192 બંનેના અવયવ ગુણાકાર સ્વરૂપે લખીએ. અહીંયા 108ના અવયવ 2 વખત એટલે કે 2 × 2 એને ગુણ્યા 3 × 3 × 3 એટલે કે 2 વખત 2 અને 3 વખત 3 એટલે કે 2 ની 2 ઘાત × 3 ની 3 ઘાત થશે. એ જ રીતે આપણે 192ના અવયવ જોઈએ તો 2 × 2 × 2 × 2 × 2 એટલે કે 6 વખત 2 અને 1 વખત 3. તો આ અવયવ છે એને આપણે બંનેનો ગુણાકાર કરવાનો કીધો છે રકમની અંદર, 108 × 192. તો આ બંને અવયવ છે એને આપણે ગુણાકાર સ્વરૂપે લખશું. તો આગળની સ્લાઇડમાં જોઈએ આપણે ગુણાકાર સ્વરૂપે. 108 × 192 એટલે કે બંને અવયવ આવેલા છે એને આપણે ભેરા કરી દીધા છે. તો આ 108ના અવયવ છે, 2 વખત 2 અને 3 વખત 3. આ 192ના અવયવ છે, 6 વખત 2 છે અને 1 વખત 3 એટલે કે 2 × 2 × 3 × 3 × 3 એને ગુણ્યા 2 × 2 × 2 × 2 × 2 એને ગુણ્યા 3. તો હવે આપણે 2 2ને બાજુ બાજુમાં ગોઠવશું. અહીંયા 2 બગડા છે તો એ 2 બગડા, અહીંયા આ 6 બગડા છે તો 1 2 3 4 5 અને 6. અહીંયા
ત્રણ વખત ત્રણ છે તો ત્રણ વખત ત્રણ અને અહીંયા એક વખત ત્રણ છે એટલે કે અહીંયા આ બે અને છ વખત બગડા એટલે કે બગડા છે એ બે છે એ આઠ વખત આવેલા છે એટલે કે બેની આઠ ઘાત થશે અને અહીંયા ત્રણ છે ચાર વખત આવેલા છે એટલે કે ત્રણની ચાર ઘાત થશે એટલે કે આપણે 108 ગુણ્યા 192 બરાબર જે આઠ વખત બે છે એટલે કે બેની આઠ ઘાત એને ગુણ્યા ત્રણની ચાર ઘાત તો આ રીતે આપણે એને ઘાત સ્વરૂપે છે એ દર્શાવી શકીએ તો આઠ વખત બે છે એટલે કે બેની આઠ ઘાત અને ચાર વખત ત્રણ છે એટલે કે ત્રણની ચાર ઘાત તો 108 ગુણ્યા 192નો ગુણાકાર છે એ આપણે ઘાત સ્વરૂપે બેની આઠ ઘાત એને ગુણ્યા ત્રણની ચાર ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ અહીંયા એક જ રકમ આપેલી છે 270 આપણે તો 270ના અવયવ લખીએ આપણે એકમનો અંક શૂન્ય હોવાથી બેથી ભાગ હાલશે બે એક બે બે ત્રણ છ એક વધશે બે પાંચ દસ એટલે કે 135 થશે હવે પાંચ એકમનો અંક હોવાથી બેથી ભાગ નહીં હાલે પાંચને ત્રણ આઠને એક નવ તો આ બધા અંકોનો સરવાળો નવ થાય એટલે ત્રણથી ભાગ હાલશે એટલે ત્રણ ચાર બાર અને એક વધશે ત્રણ પાંચ પંદર એટલે કે 45 થશે ત્રણ ત્રણથી આપણે ભાગ અગાઉશું એટલે 45 થશે તો ત્રણના ઘડિયામાં 45ને ત્રણ વડે ભાગશું એટલે કે 15 થશે 15ને ત્રણથી ભાગ અગાઉશું આપણે એટલે પાંચ થશે ત્રણ પાંચ 15 હવે આપણે પાંચથી ભાગ અગાવવો પડશે એટલે કે પાંચ એક પાંચ તો આ રીતે એના અવયવ એક વખત બે અને ત્રણ વખત ત્રણ છે અને એક વખત પાંચ છે એટલે કે 270ના આપણે અવયવ લખીએ તો 270 બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે બે એક વખત છે એટલે બેની એક ઘાત એને ગુણ્યા ત્રણ ત્રણ વખત છે એટલે ત્રણની ત્રણ ઘાત એને ગુણ્યા પાંચ એક વખત છે એટલે પાંચની એક ઘાત એટલે કે બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એને ગુણ્યા પાંચ તો 270ના અવયવ થશે બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એને ગુણ્યા પાંચ તો આ રીતે આપણે છે એ 270 બરાબર બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એને ગુણ્યા પાંચ એ જવાબ થશે 270ના અવયવ છે એને ઘાત સ્વરૂપે આપણે દર્શાવવા હોય તો બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એને ગુણ્યા પાંચ થશે આ જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ ત્યાં 729 ગુણ્યા 64 છે તો 729ને આપણે એના અવયવ પહેલાં પાડીએ 729 તો અહીંયા એકમનો અંક 9 છે એટલે બેથી ભાગ નહીં હાલે તો ત્રણથી આપણે જોઈએ 9ને 2 11 ને 7 18 આ ત્રણેય અંકોનો સરવાળો 18 થાય એટલા માટે આપણે ત્રણથી ભાગ અકાવશું તો 3 2 6 1 વધશે 3 4 12 અને 3 3 9 એટલે કે ત્રણથી ભાગ અકાવશું તો 243 આવશે તો 243ને આપણે ત્રણથી ભાગ અકાવશું એટલે 3 8 24 ને 3 1 3 એટલે કે 81 આવશે તો 81ને આપણે 3થી ભાગ અકાવશું તો 27ના ઘડિયામાં આવે 27 3 81 તો ત્યાં પણ 3થી જ ભાગ હાલશે હજુ પણ આપણે 27 3ના ઘડિયામાં આવે છે 3 9 27 હજુ પણ 3થી જ ભાગ હાલશે 3 3 9 અને છેલ્લે 3 1 3 તો આ રીતે તમે જોશો તો 3 અને 3 6 6 વખત 3 આવે છે 729ના અવયવમાં તો આ જ રીતે આપણે 64ના અવયવ જોઈએ 64ના અવયવ તો એકમનો અંક 2 હોવાથી 2થી ભાગ હાલશે 2 3 6 અને 2 2 4 2 3 6 અને 2 2 4 32 તો 16 2 32 થાય એટલે કે 2થી ભાગ હાલશે પાછો 16 2 32 2 8 16 થશે 8 છે એટલે કે 2 4 8 થશે તો 4ને 2 વડે ભાગ અકાવશું એટલે 2 2 4 થશે અને 2 1 બે થશે એટલે કે અહીંયા તમે જોશો તો 3 અને 3 6 વખત 2 આવે છે અહીંયા 3 729માં 6 વખત 3 આવે છે જ્યારે 64માં 6 વખત 2 આવે છે તો આપણે બંનેના અવયવ લખીએ પહેલાં 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 6 વખત 3 અને 64 બરાબર લખશું એટલે 2 3 4 5 અને 6 વખત 2 તો આ બંનેના અવયવ લખેલા છે હવે આપણે આગળના દાખલાની જેમ પહેલો દાખલો હતો એની જેમ ગુણાકાર કરવાનો છે 729 ગુણ્યા 64 તો એ આગળની સ્લાઇડમાં જોઈએ આપણે
729 x 64, તો 729 ના અવયવ છે 3 વખત, 6 વખત 3 આવે છે, અને 64 ના અવયવ છે 6 વખત 2 આવે છે. તો અહીંયા છે એ આ 64 ના અવયવ છે, અહીંયા આ છે 729 ના અવયવ છે 6 વખત 3, અહીંયા આપણે 2 છે નાની સંખ્યા હોવાથી આપણે પહેલા લખેલા છે, તો આ 6 વખત 2 છે એ 64 ના અવયવ છે, અને 729 ના અવયવ છે એ 3 ને 3 6 6 વખત 3 છે. એટલે કે આપણે 729 × 64 બરાબર 3 ની 6 ઘાત, એને ગુણ્યા 2 ની 6 ઘાત છે એવું આપણે લખી શકીએ. એના પછીનો છેલ્લો દાખલો 768, તો 768 છે એને આપણે એકમનો અંક 8 હોવાથી 2 થી ભાગ અકાવી, તો 2 3 6 2 8 16 અને 2 4 8, એટલે કે 384 થશે. તો 2 1 2 એક વધશે 2 9 18 અને 2 2 4, એટલે કે 192 થશે. તો 192 થશે, ત્યારબાદ તો 192 ને ભાગ અકાવશું તો 2 9 18 અને 2 6 12, એટલે કે 96 આવશે. તો 96 ને 2 થી ભાગ અકાવશું એટલે કે 48 2 96 આવશે, 2 4 8 અને 2 8 16 એ રીતે. તો 48 ને 2 થી ભાગ અકાવશું તો 2 2 4 અને 2 4 8, 24 આવશે. તો હવે આ 24 છે એને આપણે અહીંયા લઈ લઈએ અહીંયા ઉપર, તો 24 ને 2 થી ભાગ અકાવશું એટલે 12 આવશે, અને 12 ને 2 થી ભાગ અકાવશું એટલે 2 6 12 થશે, 2 3 6 થશે, અને છેલ્લે 3 1 3 થશે. તો આ રીતે 3 2 5, 5 ને 3 8 વખત 2 આવે છે અને 1 વખત 3 આવે છે. તો 768 ના અવયવમાં તમે જોવ તો 2 3 4 5 6 7 અને 8 વખત 2 છે અને 1 વખત 3 છે, એટલે કે 2 ની 8 ઘાત એને ગુણ્યા 3 ની 1 ઘાત, એટલે કે 768 બરાબર 2 ની 8 ઘાત એને ગુણ્યા 3 ની 1 ઘાત, એટલે કે 3. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ સિવાય પણ ગણિતના ધોરણ 6 થી 8ના અન્ય વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી આપણી ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ સર્ચ કરશો એટલે પ્રકરણ વાઇઝ સરળતાથી મળી રહેશે દરેક પ્રકરણના. આ ઉપરાંત સામાજિક વિજ્ઞાનના વિડીયો પણ મળી રહેશે. આ ઉપરાંત તમને જનરલ નોલેજ અને ગુજરાતી વાંચન માટેના શબ્દો અને વાક્યોના વિડીયો પણ આપણી ચેનલમાંથી સરળતાથી મળી રહેશે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.